गणित लाओ कितना दाड़ लो पैसा बार मो अग्यार मो दाड़ लो बाकी रही खतो बरोबर ने एक लोटरी में एक व्यक्ति से एक थी बीस सुधी की संख्याओ मांथी छ जुदी जुदी संख्याओ यादच्छिक रीते पसंद करे छे એનો મતલબ તમને જે આપ્યું છે ને એનો અભ્યાસ આપ્યો કેટલો તો કે 20 માંથી કેટલાની પસંદગી કરવાની છે 6 આ દાખલા નંબર કેટલામો છે 11 મો દાખલો છે માં જો સ્વાધ્યાયનો આપણે સ્વાધ્યાય કેટલામો 16.3 દાખલા નંબર 11 મો છે માં પણ એવું કીધું છે કે એક લોટરીમાં એક વ્યક્તિ છે એ 20 સુધીની સંખ્યાઓમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ છે એનો શું કરે છે પસંદ કરે છે છ જુદી જુદી સંખ્યાઓ શું કરે છે પસંદ કરે એનો મતલબ મારે જો પસંદગી આવી મેં તમને કીધું તું પસંદગી હોય તો કોણ હોય કોણ હોય સંજય બરોબર ફાઇનલ ને લે માટે અહીંયા સ્કૂલ કેટલી સંખ્યાઓ છે 20 20 માં કેટલી પસંદ કરવાની છે 26 આવ્યું હવે જો એના પછી આગળ વાંચી કે અને જો તે પસંદ કરેલી છ સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ છ સંખ્યાઓ છે એનો મતલબ લોટરી સમિતિ છે ને છ સંખ્યાઓ પહેલેથી ફિક્સ કરી દીધા છે આ છ સંખ્યાઓ છે હવે ઓલો બીજો ભાઈ છે ઈ જો છ સંખ્યાઓ છ છ સંખ્યાઓ ઈ જ પસંદ કરે તો ઈ જીતે બાકી જીતે નહીં તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય તેની સંભાવના બોલો ઘટના એ શું દર્શાવે છે તો કે વ્યક્તિ ઇનામ જીત દર્શાવે ને તો n ઓફ a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ઇના ક્યારે જીત 1 નંબર તો શું નંબર ઓફ એલિમેન્ટ ઇને કેટલા રે શું કામ મે એક રેખા 0 આ છે સંચય કેટલી રીતે પસંદ કરી શકો તમે અલગ અલગ નંબર 20 રીતે એનો મતલબ શું 20 એટલે શું 20 × 19 × 18 × 17 × 16 × 15 બરાબર 0.5 અને પીઓ
આપણે જાણીએ છીએ કે શું તમે જાણો છો તો કે પ્રોબેબિલિટી ઓફ એ હંમેશને માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી થાય અને બીજું શું થાય તો કે પ્રોબેબિલિટી ઓફ બી હંમેશને માટે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી જોજો આવડે હાલો પછી આગળ જોઈએ
લીલા મુદાકો 18 નો ને જો ખાસ સમજો એક શાળાના ધોરણ 11 ના 40% છે ટકાવારી આવે ટકાવારી નો મતલબ તમને સમજતા આવડવો જોઈએ 40% એવું કીધું 40% નો મતલબ થાય છે શું 140 40% મતલબ શું 140 એવું દર્શાવે બરોબર હવે જો મને જે આ પૂછે કે એક શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ગણિત ભણે છે ગણિત માટે હું મેથેમેટિક્સ નો એમ કહો ઘટના એને એમ કહે કે વિદ્યાર્થીઓ ગણિત ભણે છે ગણિત ભણે પછી બીજો આ પૂછે જીવ વિજ્ઞાન માટે હું શું કહેતો પી વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાન ભણે છે चालीस चालीस टका नो मतलब शू चालीस ना छेद में प्रोबेबिलिटी ओ पी शू दर्शाए छे 30% एनो मतलब शू प्रोबेबिलिटी ओ ए छेद पी आपी दो टका एको 10% एनो मतलब 10 ना छेद में 100 सो थायो हवे जो मने आ ત્રણ વસ્તુ મળી ત્યાર પછી આગળ જોઈએ તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના 40 ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના શું તો શું થાય ડીઓ એ વત્તા ડીઓ બી માઈનસ ડીઓ કે છે કે દે થાય ઓ આ ડીઓ ડીઓ બરાબર આવડો મુકતા મને કામ દે ચલો એલા આ એને ભી રકાઈ જવાય એ નથી નાખું ओके घटना ने कम ही नाम आप इसे बोलो हाँ क्योंकि वो जाली पर आया ना सुधा वायर सुधा नहीं बोला ओके ये हम नाम आप बोलो ये तब तब आप नाम आप बोलो आले घटना चाहिए कैपिटल लेटर हो ए ओके बराबर आओ के ना बस ठीक ही मत बोलो तुमने जवाब साथ में बात आवर से जवाब आवर ओबर चार ओबर जो है डूट 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 कर इंडा के जो जेदा दूर ओबर वाला बोलो आह दारू नंबर के नाम तो दारू ने अबे दाखला नंबर 19 एक प्रवेश कसोटी ने बे परीक्षा ना आधार पर श्रेणीबद्ध કરવામાં આવે છે યાદ છે કે પસંદ કરેલ વિદ્યાર્થી વિદ્યાર્થીની પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 છે જો એને ઘટના એક ઘટનાને એ કહેજો કે પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના પાસ થાય આને ઘટના આમ લખાયો હા બી છે શું કહું છું બી જી ની પરીક્ષામાં પાસ થાય તમને જો પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 બીજી પરીક્ષામાં 0.8 પછી આગળ 7 0.7 ને ઓકે આ બંનેમાંથી ઓછા પછી જો શું કીધું પીઓ કે બરાબર 0.8 પીઓ કે બરાબર 0.7 A અને B બે બંનેમાંથી કોઈ એટલે એનો A મતલબ શું A યુનિયન B જો રકમ વાંચો એટલે ખ્યાલ આવશે તમને એવું કીધું બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષા કાં તો A માં થાય B માં થાય કાં તો બંને પરીક્ષામાં થાય મતલબ આવો થાય ને મતલબ યુનિયન 0.95 કેટલી આપી દીધી તો હું માયકું છે શું बन्ने परीक्षा में बन्ने में એનો મતલબ પીઓ કે છે બરાબર મેળવવાનું ને સૂત્ર શું પીઓ કે છે બી બરાબર પીઓ કે વત્તા પીઓ બી માઈનસ પીઓ કે બી એનો ખબર આવડે ના આવડે આઈ ગળ જો હોય હા હા આ ઉપર દાખલા નંબર 20 મો દાખલો જો શું કીધું એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયો પાસ કરવાની સંભાવના
અંતિમ પરીક્ષા છે એના અંગ્રેજી અને હિન્દી બંને વિષયો પાસ કરવાની સમજ જો એ બે ને ઘટના નામ આપી દો એકને અંગ્રેજી અને હિન્દી કીધું ને એકને ઈ નામ આપો ઈ એટલે શું તો કે અંગ્રેજી વિષયમાં પાસ થાય તો અંગ્રેજી વિષય પસંદ કરે છે ઓકે અંગ્રેજી વિષયમાં પાસ થાય શું છે અંગ્રેજી વિષયમાં પાસ થાય અવલાયન મતલબ અને ઈ અને એચ શું કહેવાય હિન્દી વિષયમાં પાસ આનો મતલબ એ છે દબાવો બરાબર પેડી ખબર હવે જો બંને વિષયમાં પાસ થવાની સંભાવના બંને આવે એટલે શું આવે ઇન્ટરસેક્શન અચ્છા આ ભૂલતા થાય બંને આવે એટલે ઇન્ટરસેક્શન કોઈ કોઈ એટલે યુનિયન આવે કોઈ એટલે યુનિયન બંને એટલે મતલબ ત્યાર પછી જો અંગ્રેજી ની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.75 તો શું કીધું છે તો હિન્દી પરીક્ષા પાસ કરવાની સંભાવના શું હિન્દી પરીક્ષા પાસ કરવાની સંભાવના શું મેં તમને કીધું તો આપણે જાણીએ શું પીઓ ઈ ઇન્ટરસેક્શન એ અર્થ ઈ યુનિયન યુનિયન લખે યુનિયન એ બરાબર પીઓ ઈ વત્તા પીઓ એ માઈનસ પીઓ ઈ આ બધી કિંમત આની કિંમત જાણો તમે વિદ્યાર્થીઓ માટે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થી એનસીસી પસંદ કરે અને એના પછી બી વિદ્યાર્થી કોને પસંદ કરે બડી ખબર તો એને એનસીસી પસંદ કરે કા તો એનએસએસ પસંદ કરે હવે એની સંભાવનાઓ તમને આપો સોરી એની સંખ્યાઓ આપી દીધી કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે તેની સંભાવના મેળવો તો આવી છે ઓકે ચાલો મને આપી દીધું જો એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપી દીધું કેટલા આવ્યા 30 36 વિદ્યાર્થી બંને પસંદ કરે પડે કેટલા આવે 16 2 32 16 ના ગણ્યા સાઈડ આવે
દેશ ભાગલા 1632 30 નું 60 બરોબર અને અહીંયા 15 નું 30 અને 1800 તો 8 ના છેદમાં 15 8 ના છેદમાં કેટલા આવ્યા 15 ત્યાર પછી પ્રોબેબિલિટી ઓફ 8 સેક્શન બી શું આવી કેટલા વિદ્યાર્થીઓ છે ઇન્ટરસેક્શન માં 24 તો 24 ના છેદમાં કુલ કેટલા 12 55 12 55 60 ને 12 દુને જો સ્કોર વેડિયા ઓકે હવે એક ઓર એક શું કીધું પહેલામાં એનસીસી વિદ્યાર્થી એનસીસી અથવા એનએસએસ પસંદ કર્યા છે પ્રોબેબિલિટી ઓફ એનસીસી અથવા એનએસએસ
એના છેદમાં 12 અને આ છે 8 ના છેદમાં 12 લસાઅ કેટલો આવે 15 અહીંયા 9 7 13 15 3 ને 6 એટલે આવી ગયો 2 ના છેદમાં 15 આ તમને જવાબ આમ આપણે અહીંયા આ સ્વાધ્યાય છે શું થાય છે ગુરુ ત્યાર પછી પ્રકરણ ઉદાહરણમાં ઉદાહરણ નંબર 14 એના ઉદાહરણ નંબર 14 તમારે લોકોએ હોમવર્કમાં કરવાનું છે એના માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે ખાલી રિઝલ્ટ આવકાશ ખાલી રિઝલ્ટ જો આપણે ખાલી રકમ તમને સમજાઈ દે રજાઓમાં વિનાએ 4 શહેર એબીસીડી ની મુલાકાત લીધી શહેરો કેટલા છે 4 આપણે સમય અંદર શહેરો કેટલા છે 4 બાકી રહેનું પાછું મોડું છે ચાર શહેરો છે એબીસી અને ડી લાઈનમાં યાદ છે ક્રમમાં યાત્રા કરી જે શું કીધું ક્રમમાં યાત્રા કરી એનો મતલબ શું આવી જોજો આ એ બી સી ડી આ રીતના ચાર છે ક્રમમાં યાત્રા થઈ હવે એ એવું કીધું શું સંભાવના છે કે એની પેલું હવે સંભાવના પણ મેળવવાની કીધું શું એની યાત્રા બી ના પહેલા કરી હોય તો મારે પહેલા તો રિઝલ્ટ આવકાર તો મેળવો સાહેબ પછી સંભાવનાની વાત કરજો તો એનો બેસમાં કેટલા ઘટકો હોય ડાયરેક્ટ કોઈ બેસ એનો બેસમાં કેટલા ઘટકો આવે કેટલા ઘટકો આવે એનો દેવાનો બેસ 24 કેટલા ઘટકો આવે 24 શું કામે 24 પેલ મારે ટોટલ 4 સ્થાન ભરવાના છે ભાઈ એકદમ 24 તો આવી કે તો ખબર પડી ગઈ પણ 4 સ્થાન પેલું સ્થાન 4 રીતે ભરાય બીજું સ્થાન સોરી પેલું સ્થાન 4 રીતે બીજું સ્થાન 3 રીતે 2 રીતે તો એ જ રીતના જવાબ આવે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 4 3 12 2 24 એટલે આ એક ઓર ફેક્ટોરિયલ રીતે ભરાય યાદ કરો આવતો તો એનો કેસમાં ઘટકોની સંખ્યા 24 24 એ 24 ઘટકો તમારે લખવાના છે એ બી સી ડી લખવાના કે એમ કહો જો તમે જોશો એટલે આવી જશે કાલ ચેક કરીશ આ પહેલો ઘટક આવ્યો એ બી સી ડી હવે આવી રૂટ છે ને તો શું આવે એ બી ડી સી હોય આવું ત્યાર પછી તો કે એ બી આવી ગયો તો એ સી રાખો એ સી બી ડી હોય આવું પછી એ સી ડી બી હોય કે નહીં આવું એ સી બી ડી ને સી ડી બી પછી હવે એ ડી રાખી દો એ ડી પછી બી સી અને એ ડી આઈ એટલે કોણ આવે સી ડી આવી રીતના તમારે કેટલા 24 એ 24 ઘટકો આ આ લાઈન માં આડાવડા બદલાવતા જાઓ બરોબર એ લખવા માટે થોડો તમારો મેથડ શું કહે આમ જોશો ને પેલા બધા ઘટકો તમને ખબર પડી જશે કે મેથડ કઈ રીતે હાલતું જાવ બરાબર છે તો મારે આ આ રીતે લખવાના રહેશે ખબર પડી ગઈ એનો બેસ કે એનો બેસ લખાઈ ગયો આખા કો પછી તો ઈઝી ભાઈ જો પહેલું કહી દીધું એની યાત્રા બી ના પહેલા હોય હવે એવું જોવાનું બી પહેલા એ યાત્રા કરી એવો એવું અરે બી પહેલા એ કરી એવો તો આ એના એના ઘટક માં આ બી પહેલા એ કરી એવો આ અહીંયા બી પહેલા કરી એવો આ અહીંયા બી પહેલા કરી એવો ગમે ત્યાં બી પહેલા એ યાત્રા કરી આવજો ભલે આ સેટ જો બી એ તો સી એવો જ છે તો વળી તો આની સંભાવના મેળવવાની આવડે કે નહીં એમાં એ થી બનતા બધા ઘટક આવે નહીં બીજા આવે એ થી બનતા જ ન આવે અહીંયા અહીંયા એ હોય અહીંયા બી હોય અને સી હોય અહીંયા એ બી અને સી હોય બી એ બી સી હોય તો એનો આવે આવે ને બધા ઘટકો લખશો ને 24 પછી એમાંથી જોશો તો ખબર પડશે એના પછી બીજું જો એની યાત્રા બી ના પહેલા અને બી ની યાત્રા સી ના પહેલા નો મતલબ બી વચ્ચે ને તો મેવા લેવાના એ અને સી ની વચ્ચે એ છે ને મતલબ વચ્ચે ને બધા ઘટકો લખી નાખવાના ગણી લેવાના એના પછી એની યાત્રા પહેલા અને બી ની યાત્રા છેલ્લે એની યાત્રા ક્યારે કરવાની પહેલા બીની યાત્રા સાવ છેલ્લે કીધું એ હાવ પેલા આવતો બી હાવ છેવાડે આવતો એવા ઘટકો લખવા એના પછી પાંચમું એની યાત્રા બીના તરત પહેલા એનો મતલબ જો તરત પહેલા એટલે આ ઘટક એમાં આવે પેલો આઈ આવે આ આવે હા આવે હા આવશે આવશે ખાસ ધ્યાન તરત પહેલા આવવો જોઈએ બીની પહેલા તરત જ આવવો જોઈએ બરોબર તો એ ઘટક એમાં આવશે પ્રત્યેકની સંભાવના મેળવવાની ખાસ મેળવશો એટલે આવડશે ઓકે ચાલો હવે લખી લ્યો હવે તમે લોકો દાખલો ગણજો નો ખબર પડે તો કાલે મને જણાવજો કે આપણે કરીએ ઓકે